Animal Awards. ભરૂચ જિલ્લાના આમોદ જંબુસર વિધાનસભા વિસ્તારમાં લોકસભાની ચૂંટણી નજીક આવતા રાજકીય પાર્ટી દ્વારા ચૂંટણીનો પ્રચાર અને ધમધમાટ શરૂ. ભરૂચ જિલ્લાની લોકસભાની બેઠક જીતવા માટે દિવસે દિવસે ટોચના નેતાઓ પૂરજોશમાં ચૂંટણી પ્રચાર કરવા માટે નજરે પડે છે. આજરોજ આમોદ શહેર ખાતે આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા અને ઇન્ડિયા ગઠબંધન દ્વારા નક્કી થયેલ આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચૈતરભાઈ વસાવા તેમજ ભરૂચ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા તેમજ અન્ય આગેવાનો દ્વારા ભારતીય બંધારણના ડોક્ટર બાબાસાહેબ આંબેડકર સાહેબની પ્રતિમાને ફુલહાર કરી આમોદ ખાતે આવેલ ગોલ્ડન હોલમાં તાલુકાના આગેવાનો સાથે ચૂંટણી પ્રચાર કરવા માટે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે સાચી શ્રદ્ધાંજલિ આપી આજના દિવસે આમોદ તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિ આયોજિત મહાસંમેલનમાં સ્વયંભૂ હજારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત થયા છે. ચિતરભાઈ સાથે સંવાદ કાર્યક્રમમાં બધા ઉપસ્થિત થયા છે. ગોપાલભાઈ ઇટાલિયા કોંગ્રેસના વરિષ્ઠ આગેવાનો સાથે અને તમામ કાર્યક્રમના આગેવાનો ઉપસ્થિત થઈ અને ચિતરભાઈને એક જ અવાજે વધાવી લઈ ભવ્ય સ્વાગત કરી તમે જીતનો નિર્ધાર કરેલો છે ત્યારે સર્વ લોકોનો ખૂબ ખૂબ આભાર માનું છું. ચૈતરભાઈ વસાવા દ્વારા ભાજપ ઉપર પ્રહાર કરતા જણાવેલ કે નરેન્દ્ર મોદી દ્વારા ઇલેક્શન જીતવા માટે મતદારોને મોટા મોટા અને ખોટા ખોટા વચનો આપી પછી કંઈ કરતા નથી એવા આક્ષેપ કર્યા હતા. આ વખતે મારો પરિવાર શબ્દ લઈને આવેલ છે, પરંતુ આ વખતે મતદારો તેમની તાનાશાહી ચલાવી લેશે નહીં એમ જણાવ્યું હતું. જ્યારે છેલ્લી છ ટર્મથી ભરૂચ જિલ્લાની લોકસભામાં વિજેતા થતા મનસુખભાઈ વસાવા પર પ્રહાર કરતા જણાવ્યું કે મનસુખભાઈ પોતાની ગ્રાન્ટ વાપરી શકતા નથી તથા લોકોના પ્રશ્નો ઉકેલી શકતા નથી એવા આક્ષેપો કર્યા. હવે એમની ઉંમર થઈ ગઈ છે, એમના માટે હવે એમને આરામની જરૂર છે. ચૈતરભાઈ વસાવા દ્વારા ઉપસ્થિત કાર્યકરોને ઘેર ઘેર મહોલ્લે મહોલ્લે જઈ મતદાન કરવાનું જણાવ્યું. જ્યારે ડેડિયાપાડા ઝઘડિયા વિસ્તારમાં 70-80% વસાવા સમાજનું મતદાન થશે એમ જણાવ્યું હતું. મહાથી મોહસિન કારાનો રિપોર્ટ.